કેમ છો મિત્રો, હું દીપ પટેલ, યુકે નોલેજ મોટિવેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભાગ 3 એટલે કે અકાઉન્ટનો મહત્વનો ભાગ હવાલા, જો આ ભાગ તમે શાંતિથી અને સરળતાથી સમજી લેશો તો નેક્સ્ટ લેક્ચરથી જે આપણે દાખલા શરૂ કરશું એમના તમને સરળતા રહેશે. મિત્રો, આપણે શરૂઆત પહેલાં તમને રિક્વેસ્ટ કરું છું, મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરવાનું કરજો, જેથી મારા નવા નવા વિડીયો આવે તો તમને મળતા રહે. મિત્રો, આપણે ગયા બે ભાગમાં ભણ્યા, જે પહેલા ભાગમાં આપણે વેપાર ખાતું અને એકાઉન્ટ વિશે સમજ્યા, બીજા ભાગમાં નફા નુકસાન ખાતું અને કાસર વ્યવહાર વિશે ભણ્યા. હવે એના પછીનો મહત્વનો ભાગ એટલે કે હવાલા. હવાલા શું છે? તો કાચા સરવૈયા સિવાયની વધારાની જે તમને એડજસ્ટમેન્ટ એટલે કે તમને હવાલા આપ્યા હોય, વધારાની જે વિગતો આપી હોય, જેના વિશે આપણે ઊંડાણપૂર્વક ભણવું પડે. જો હવાલા ક્યાં ક્યાં એની એન્ટ્રી થાય એની તમને આઈડિયા ના હોય તો તમારો વાર્ષિક હિસાબ ખોટો પડે. મિત્રો, હંમેશા યાદ રાખો કે હવાલાની બે એન્ટ્રી થાય. કેટલી એન્ટ્રી થાય? બે. શરૂ કરીશું આપણે પહેલો હવાલો, આખરનો સ્ટોક. મિત્રો, જો તમે ખરેખર મારા વિડીયો જોઈને તમને ગમતા હોય તો એક પેન અને ચોપડો હંમેશા સાથે લઈ બેસો, જેથી હું જે બી બોલું એ તમે લખતા રહો અને મારા બોર્ડ ઉપર જે લખ્યું હોય એ તમે વિગતવાર ઉતારી લો. પહેલું છે આખરનો સ્ટોક. આખરનો સ્ટોક એટલે અંતનો સ્ટોક. એની બે એન્ટ્રી થશે. મિત્રો, ગોખવાનું નથી, ક્લિયર રાખવાનું. એક વેપાર ખાતે જમા બાજુ થશે અને બીજી થશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે ધ્યાન રાખો, પહેલી એન્ટ્રી વેપાર ખાતે જમા બાજુ અને બીજી એન્ટ્રી છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આ એકદમ ઈઝી એન્ટ્રી છે. જે આપણે પેલું કોષ્ટક બનાવ્યું એ વખત પણ મેં ફિક્સ બતાવ્યું હતું કે વેપાર ખાતે જમા બાજુ અને મિલકત લેણા બાજુ. બીજું છે ચૂકવવાનો બાકી ખર્ચ. મિત્રો, જો ખર્ચ શબ્દ તો આવી ગયો છે તો ખર્ચ પરથી આપણે તરત આઈડિયા આવી જાય કે ખર્ચ એટલે ક્યાં લખશું, કે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. પણ એ ખર્ચ જે તે ખર્ચમાં ઉમેરવું, સપોઝ કે સ્ટેશનરી ખર્ચ હોય, પગાર હોય, મજૂરી હોય, જે તે ખર્ચ હોય એમાં ઉમેરીશું. બીજું, એના સિવાયના જે હવાલાનો ખર્ચ આપ્યું છે, હવે ખર્ચ આપણા માટે અને ચૂકવવાનું બાકી કીધું છે. ચૂકવવાનું બાકી એટલે આપણા માટે દેવું કહેવાય કે આપણે દેવું કર્યું છે, તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખશું. જો મિત્રો, ફરી એક વાર, ચૂકવવાનો બાકી ખર્ચ, ખર્ચ શબ્દ આવે એટલે આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ જે તે ખર્ચમાં ઉમેરીશું. ચૂકવવાનું બાકી છે એટલે સારું આપણું દેવું છે, એટલે દેવું છે એટલે મૂડી દેવામાં લખશું. ઓકે, ત્યાર પછી છે અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી આપણે ખર્ચા ચૂકવી દીધા છે. ગયા લેક્ચરમાં મેં શીખવા લીધું અગાઉથી ચૂકવવાનું, એક ઉદાહરણ પણ આપ્યું. એ રીતે અગાઉથી આપણે ચૂકવી દીધું હોય એટલે જે તે ખર્ચમાં બાદ કરી દેવાનું, જે તે ખર્ચમાં શું કરવાનું છે, બાદ કરી દેવાનું છે અને પાકા સરવૈયામાં મિલકત લેણામાં લખવાનું છે. કેમ? અગાઉથી ચૂકવેલું એટલે આપણા માટે લેણું કહેવાય. શું કહેવાય? લેણું કહેવાય. ઓકે, મળવાની બાકી આવક. હવે જો આવકની અસર હંમેશા નફા નુકસાન ખાતે જમા બાજુ. પહેલા જ કીધું હતું કે પૈસાનો પ્રોફિટ આપણને એક જ ખાતામાં થાય છે, નફા નુકસાન ખાતે જમા બાજુ. અને એને પણ મળવાનું છે, પૈસા આવવાના છે, લેવાના છે, એટલે એ પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યાર પછી અગાઉથી મળેલ આવક. અગાઉથી આપણને કોઈ પૈસા આપી દીધા હોય તો આપણા માટે દેવું કહેવાય. દેવું કહેવાય એટલે પાકા સરવૈયા મૂડી દેવા બાજુ લખશું અને નફા નુકસાન ખાતામાં બાદ કરશું, જે તે આવકમાંથી આપણે બાદ કરશું. મૂડી પર વ્યાજ. હવે જો મૂડી પર વ્યાજ એ ખર્ચ કહેવાય, જે નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ લખશું. અને બીજું, આપણે મૂડીનું કોષ્ટક બનાવ્યું છે, મૂડી દેવામાં પાકા સરવૈયામાં એમાં આપણે ઉમેરીશું. ત્યાર પછી ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ આપણા માટે આવક કહેવાય, તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખશું અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. સોરી મિત્રો, નફા નુકસાન ખાતે જમા બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે મૂડીના કોષ્ટકની નીચે આપણે ઉપાડનું કોષ્ટક પણ એક બનાવ્યું હતું. ઉપાડ, ઉપાડ પર વ્યાજ અને ચોખ્ખી ખોટ, તો એની અંદર આપણે વ્યાજ લખશું. ત્યાર પછી ઘસારો. મિત્રો, ઘસારો એટલે શું? કે કોઈ પણ મિલકતને આપણે કેટલા સમય સુધી વાપરી છે, એ વપરાઈ હોય, એ વસ્તુ ઘસાઈ હોય, કોઈ બી વસ્તુ નવી રહેતી નથી, તો ઘસારો જે તે મિલકતમાંથી આપણે પાકા સરવૈયામાંથી બાદ કરશું અને એની બીજી એન્ટ્રી ઘસારો આપણા માટે નુકસાન કહેવાય, તો એ નુકસાનને નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખશું. ત્યાર પછી મિત્રો, ગાલખાદ અને ગાલખાદ અનામત. જો સરળતાથી સમજાવું, એ આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા કે ગાલખાદનું કોષ્ટક આપણે નફા નુકસાન ખાતે બનાવી દીધું હતું કે કા હ હ કા. તો હવાલાની ગાલખાદ આવે તો પહેલા વહેલા સોલ્વ કરવાની દેવાદારોમાં. એ દેવાદારો ક્યાં હશે? તો દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. દેવાદારમાંથી આપણે સૌ પ્રથમ ગાલખાદ બાદ કરશું. એની બાદ કર્યા પછીની રકમ જે તે ટકાવારી આપી હોય એ ટકાવારી આપણે ગાલખાદ અનામત કરીશું.
મિત્રો એની જે રકમ આવે કે હવાલા તરીકે આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખીશું। જો મિત્રો તમને ક્યાંય પણ કન્ફ્યુઝન લાગે તો નીચે કોમેન્ટમાં દર્શાવો અથવા મારો નંબર જે આપેલો છે એના પર કોલ કરી તમે પૂછી શકો છો। ત્યાર પછી દેવાદાર વટાવાના બાદ સામે રીતે ગાલખાધ અનામત બાદ કર્યા પછી આપણે દેવાદાર વટાવાના પણ બાદ કરી શકશું ને પણ આવશે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ। તો ગાલખાધ ગાલખાધ અનામત અને દેવાદાર એ ત્રણે અસર કરશે દેવાદારોને અને નફા નુકસાન ખાતે ઉધાર બાજુ। નહીં નોંધેલ જો મિત્રો અહીંથી આ ચારે ચાર મોસ્ટ આઈએમપી હવાલા છે જે તમને ખૂબ કન્ફ્યુઝ કરશે। પોઈન્ટ ટુ બી નોટેડ કે 12-15 હવાલા 12-15 હવાલા એવા છે જે તમને બહુ કન્ફ્યુઝ કરશે। પહેલો હવાલો છે શાંતિથી સમજો, નહીં નોંધેલ ખરીદી, ખરીદી નોંધવાની રહી ગઈ છે તો નોંધી દો। ક્યાં નોંધશો તો કે વેપાર ખાતે ઉધાર બાજુ આપણે ખરીદી લખીએ છીએ એમાં પ્લસ કરી દો કે નહીં નોંધેલ ખરીદી એમાં ઉમેરો। અને બીજું નહીં નોંધેલ ઉધાર ખરીદી હંમેશા આપણે લખીએ તો ઉધાર ખરીદી આપણા માટે મૂડી દેવા બાજુ લેણદારમાં ઉમેરો કરવાનો થશે। કેમ? કેમ કે આપણે ઉધાર ખરીદી એટલે આપણે પૈસા તો આપવાના છે તો આપણે જે તે વ્યક્તિના લેણદાર બનશું। ત્યાર પછી નહીં નોંધેલ વેચાણ એની વિરુદ્ધ બાજુ આપણે વેચાણ જમા બાજુ લખીએ છીએ વેપાર ખાતાની અને પેલું લેણદારમાં લખતા હતા જયારે દેવાદારમાં ઉમેરવાના છે। ઓકે મિત્રો, ત્યાર પછી નહીં નોંધેલ ખરીદ પરત। હવે જો ખરીદ પરત પણ આપણે ખરીદીમાંથી બાદ કરતા હતા એ રીતે લેણદારમાં બાદ કરવાનું બહુ સરળ છે મિત્રો। નહીં નોંધેલ વેચાણ પરત એ વેચાણ ખાતે આપણે વેચાણમાં બાદ કરતા હતા એ રીતે દેવાદારમાં। તો ચારે ચાર હવાલા યાદ રાખો કે ખરીદી હંમેશા લેણદારને અસર કરશે અને વેચાણ દેવાદારને અસર કરશે। આપણે ઉધાર વેચાણ કરીશું તો આપણે કૂકની જોડે લેણા થશે, લેણા થશે એટલે આપણે દેવાદારમાં ઉમેરીશું। ત્યાર પછી મિત્રો કોઈ પણ રીતે માલ જાય તો આપણે વેપાર ખાતે ઉધાર બાજુ એને લખીએ છીએ। તો કોઈ પણ રીતે માલ જાય જે પછી અંગત વપરાશ, ચોરાયેલ માલ, જાહેરાત માલ કે ગર્ભાધાન માલ હોય તો એક એન્ટ્રી તો ફિક્સ જ છે ખરીદીમાંથી ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરશું। માત્ર અંગત વપરાશ, અંગત વપરાશ એટલે ઉપાડ, તો એ ઉપાડની એન્ટ્રી પાટકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડના સ્ટ્રક્ચરની અંદર થશે। બાકી ચોરાયેલ માલની વેપાર ખાતે ખરીદીમાંથી બાદ કરશું અને બીજું નફા નુકસાન ખાતે ઉધાર બાજુ, જાહેરાતમાં માલ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અને વેપાર ખાતે ખરીદીમાં ધર્માદાનો પણ માલ સેમ પૂછાય છે। મિત્રો તો આપણે આ 19 હવાલા જોયા છે એમાંથી 4 તો મોસ્ટ આઈએમપી છે અને જે ગાલખા દ્વારા છે તો એ ફિક્સ જ છે। ત્યાર પછી મિત્રો એક આ 3 હવાલા પણ તમારા માટે ખૂબ અગત્યના છે 20, 21, 22 પોઈન્ટ ટુ બી નોટેડ। મિત્રો જો આગમાં બળેલ માલ, હવે માલ બળી ગયો છે પહેલા જ કીધું હતું કોઈ પણ રીતે માલ જાય તો ક્યાં લખશું તો વેપાર ખાતે ખરીદીમાંથી બાદ કરશું। બીજું માલ બળી ગયો છે તો આપણને નુકસાન થયું છે, નુકસાન થયું છે તો આપણે ક્યાં લખશું નફા નુકસાન ખાતે ઉધાર બાજુ। બીજું મિત્રો 21મો હવાલો જુઓ, હવે આ હવાલો ધ્યાન રાખજો કે પડેલો માલ હોય એને આપણે વીમો લીધો હોય વીમાનું કંપની સંપૂર્ણપણે દાવો મંજૂર કરે, ધારો કે 1,00,000 રૂપિયાનો માલ બળી ગયો હોય અને 1,00,000 રૂપિયા મંજૂર કરી દે છે વીમા કંપની તો બળેલો માલ છે તેનું તો વેપાર ખાતે આપણે ખરીદીમાંથી બાદ કરશું। પરંતુ બીજી એન્ટ્રી વીમા કંપની એવું કહે છે કે અમે તમને 1,00,000 રૂપિયા આપી દઈશું એટલે આપણા માટે લેણું થશે, આપણે લેવાના થશે એટલે પાકા સરવૈયામાં આપણે મિલકત લેણા બાજુ લખીશું। અને મોસ્ટ 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 આઈએમપી હવાલો કે જેની 3 એન્ટ્રી થાય છે કે બળેલો માલ પરંતુ વીમા કંપની અંશત રકમ, કેવી રકમ? અંશત રકમ તમને દાવો મંજૂર કરે છે। પહેલું માલ બળી ગયો છે ક્યાં લખશું વેપાર ખાતે ખરીદીમાંથી બાદ કરશું। ઓકે, કેટલી રકમ વીમા કંપની મંજૂર કરશે? સપોઝ કે 1,00,000નો માલ બળી ગયો તો વેપાર ખાતે લખશું 80,000 મંજૂર કરે છે, મંજૂર કરે એટલે માત્ર 80,000 આપણે લેવાના છે તો લેવાના એટલે પાકા સરવૈયામાં મિલકત લેવા લખશું। અને જે 20,000 આપણને નુકસાન થશે તો હંમેશા આપણે નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખીએ છીએ। ધેટ્સ ક્લિયર? ફરી એકવાર, જે રકમ બળી ગઈ છે વેપાર ખાતે ખરીદીમાંથી બાદ, જે રકમ પૈસા આપણને આપવાના છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા, અને જે નુકસાન થયું છે આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ। ત્યાર પછી સ્ટેશનરી સ્ટોક એ નફા નુકસાન ખાતે સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરશું અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવીશું। અને ભાડાપટ્ટે, ભાડાપટ્ટે હંમેશા માંડી વાળવાનું થશે, જે આપણે પહેલી એન્ટ્રી લખીશું ભાડાપટ્ટે મિલકતમાંથી થાય બાદ, તો પાકા સરવૈયામાં મિલકતમાંથી જે તે મિલકતમાંથી બાદ કરી
એની જે રકમ આવે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખશું. તો મિત્રો આ 24 એ 24 હવાલા જો તમારા મગજની અંદર ફિટ થઈ જાય તો 11 માંથી 11 માં ફાઇનલ 1001% ફાઇનલ ક્યાંય પણ તમને ક્યાંય બી ખબર ન પડે તો તમે મારો સંપર્ક કરી શકો છો. અને મેં જે જે પોઈન્ટ બી નોટેડ હવાલા કીધા છે એ કન્ફ્યુઝન વાળા હવાલા છે, જેનું કન્ફ્યુઝન આપણે રહેવું જોઈએ નહીં. મિત્રો આજે સરળતાથી તમને એકદમ હવાલા સમજાવી દીધા છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે 2 દાખલા ગણીશું, બાકીના દાખલા તમે તમારી જાતે પ્રેક્ટિસ કરવી પડશે. કોઈ પણ હવાલામાં તમને ખબર ન પડતી હોય તો નવે નીચે મને કોમેન્ટ્સમાં દર્શાવી શકો છો. તે સિવાય આમાં પણ જો તમે આ સોલ્વ નહીં કરો હવાલા, કઈ એન્ટ્રી ક્યાં થશે તો તમે 11 માર્ક મેળવી શકશો નહીં. મને આપશો રજા, નેક્સ્ટ ભાગ 4 માં આપણે દાખલાની શરૂઆત કરશું અને 11 માર્કના વાર્ષિક હિસાબનો અંત આવશે. ધન્યવાદ.